सब्सक्राइब करो आ चैनल ने। अभी क्या रहा हुआ नोजे? कौन? मेहमान, नया मेहमान। ए किशन किशन किशन, अरे गरमा तू एक नटकट छे, ये ओछो छे? બીજો આવશે તો આખો ઘર ગજવી નાખશે। એક મિનિટ એક મિનિટ, હા બેટા ક્યારે આવવાનો છે તું? હા શું તમે પણ બાબી શરમાઈ ગઈ। આ માધવ અને કિશન વાત કરે છે, માં સમજાય છે તને? બાપુ પ્રીત કુવર વહુને સારા દિવસો જાય છે। આ તો ખુશીની વાત છે। વાટ કોની જોવે છે? જા ગામમાં જઈને મીઠા લઈ આવ અને બધાને મોઢા મીઠા કરાવ। અલે બાપુ આ હેન્ડ્યુને અબ ઘડી મીઠાઈ લઈને આવ્યો। જા જલ્દી જા। અરે વહુ બેટા आओ 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 दिकरा, बेस दिकरा, आवाज में सांभळी ते साची छे तो दिकरा हवे कामकाज ने दौड़ा दौड़ मुकी दो ने आराम करो। अरे भाभी बहु फरता हरता ने काम करता रहशे ने तेमनी तबियत सारी रहशे। शू वात छे मोटा भाई, तमे जो अहिया छो खेतरे मजूरो तमारी राह जोई रिया छे। हां बस हूं जाऊं छु बाबूजी, हूं खेतरे जईने आऊं। जा दिकरा जा, सांजे वेलो पाछो आवजे। हां जी आवजे। बेस बेटा बेस। हां मामा। तने काई खबर पड़ी? અરે તું કાકો બનવાનો છે? શું વાત કરો છો? એ સંપા એક વાત કહું, આ ગામમાંથી જ્યાંથી નીકળું ને ત્યાં બધા સોળા રોતા હોય ને સોળા રમતા હોય, તે આપણા સોળાઓ બધું ક્યારે થાય? એટલે કે આ લગ્ન ક્યારે થાય? હે ઓલા માધવભાઈ ની એમની ઘરવાળી પ્રીત ભાભી એમને બીજો મહિનો જાય બોલ। એમ વા સમનપુરાના સમનિયા તન આવી સોથી ખબર પડસ? અરે ગાંડી આતે તું કીધું આ ઉંધુ બકરું મારા માથે મારે। હે સમનિયા મુવા, લગન પેલા ધક્કા આવા જોયો, બાકી પછી તો પીડી તે પોખ નો પોપટો તને નાથ મારો મોડલો આઈ। મોટા ભાઈ પરિવાર છાઈડ આવી જા, પોરો ખાઈ લો મોટા। બાપુજી મોટા ભાઈ
મોટા ભાઈ કોને કર્યું છે? બોલો ને ભાઈ. કિશન, કિશન. મોટા ભાઈ, મોટા ભાઈ તમે. કેટલી વાર હાલ ને હાલ તો થાય હાલ. એ ચમાન, પૈસા તો આપતો જા. અલા તને કોગળિયા આવે, તને માતાજી ના હામ, તને શરમ નથી આવતી? કોના દીધા ને કોના રહી ગયા, બૂમો પાડે છે હાલ. અલ્યા મુવા સમનિયા, આ રોજે રોજ તારે પૈસા ની માથા કુટ હોય છે. લે પૈસા, લે પૈસા, લે હેડ. અરે દેવાના છે પૈસા, પૈસા, લે હેડ. અલે આજ પછી આ ગામ માં કોઈ દેખાતા નહીં, ફરી કોઈ કામ હોય તો બોલાવીશ, અને જો દેખાયા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ઠીક છે. ભગવાન ના માણસ હતા, કોઈને પણ પૂછી શકો છો. એ ખૂનીને તમે જલ્દી થી જલ્દી પકડીને સજા આપો, ત્યારે જ મારા જીવને શાંતિ થશે સાહેબ. તપાસ કરવાના કાગળ ઉપર સાઈન કરો, એટલે અમે કાયદેસરની કાર્યવાહી ઉપર હાથ ધરીએ. સમજાય છે તમને શું થયું છે? તારો તારો ચૂડલો નંદવાનો છે ભાભી, તારો સંસાર નજરાઈ ગયો છે ભાભી. મોટા ભાઈ, મોટા ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ભાભી. સમજાય છે તને? સમજાય છે? એ કાળિયા ઠાકર જેની કાંધ ઉપર જવાના ઓરતા હતા, એને કાન દેવાનો વારો આવ્યો. હે પ્રભુ, તું આ કયા જન્મના બાપનો બદલો લેજો. ઈશ્વરના ઘર આગળ કોઈનું કશું નથી થતું બાપુ. બરાબર બધું ઘાસ કાઢી કાઢજે. હા હા દાઈમા. અને શામુ બધા છોડવાઓ ને પાણી પાઈ દેજે, અને તમે લોકો ભાઈ ઉતાવળ રાખો જરા. કેટલું ધીમે જા. ક્યાં જાય છે બાપુ? હું કિશન ના ઘરે જાઉં છું. નથી જવાનો, કારણ કે આપણા દુશ્મન નું ઘર છે. પાછી અંદર જા. પણ બાપુ. પણ કઈ નહીં, જા.
એ દાઈ માં પાણી અંદર લઈ જા. ચાલ બેટા ચાલ અંદર ચાલ, તારા બાપુનો ગુસ્સો નથી જાણતી. ચાલ માધવ તો ગયો, હવે કિશન નો વારો. મોટા ભાઈ, તમારી આ સડકથી ચિતાના સોગંધ ખાઈને કહું છું, માત્ર તમને મારીને નહીં પણ આખા પરિવારના શમડાની રાખ કરનારા દુશ્મનને જ્યાં સુધી આ ભોય ભેગો ના કરી દઉં ત્યાં સુધી ચેનથી નહીં બેસું. શોધ્યા કરું છું કોલેજમાં, તારી વાડીએ તારી મેડીએ નજર માંડીને બેસી રહું છું પણ તું ખોવાય જ ગયો છો. આઈખાના વંઠોડમાં એક તણખલાની જેમ ક્યાંક ફંગડાઈ ગયો છું. દૂર પોતાથી પોતાના ઉત બધું જ બદલાઈ ગયું છે રાધા. હર ઘડી હર પળ ભાઈનો ચહેરો મારી સામે દેખાયા કરે છે. તેણે કશું કહેવા માંગતા હતા. બાપુજી, ભાભીની સામે જોઉં છું તો એની આંખોમાં મને પીડાનું અફાટ રણ દેખાય છે. ખૂબ ખોટું થયું છે, હું જાણું છું કિશન, પણ તું મને ભૂલી ગયો. મારી જાતને પણ ભૂલી ગયો છું રાધા. જીવતરના સુકારણમાં અંતરની દરેક દરેક લીલોતરીઓ પણ સુકાઈ ગઈ છે મારી. પાછી જા, પાછી જા. તમારા માટે, તમારા માટે નહીં પણ તમારા પેટમાં જે મોટા ભાઈનો અંશ છે એના માટે, એના માટે તો જમી લો. આટલા દિવસ કિશન કોલેજ આવવાનું પણ બંધ કરી દીધું છે. તને ખબર છે હું કેટલી અધૂરી થઈ ગઈ છું તારા વગર. આજકાલ ક્યાંય જવાની ઈચ્છા નથી થતી રાધા મને. બસ એક જ વાત મારા મનમાં ગુમરાહ કરે છે, મારા મોટા ભાઈ. હું તને નિરાશ જોવા નથી માંગતી કિશન, હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. તારા દિલમાં જે ઘાવ થયા છે એ વખત સાથે રૂજાઈ જશે. નહીં રૂજાય, નહીં રોજાય રાધા. મારા નસીબમાં કંકુના સુરજ જોવાનું લખાયું છે. નથી લખાયું છે તો માત્ર મોટા ઝાંઝવાના જળને જોઈને તરફડિયા મારવાનું. બસ કિશન,
એ ચાંજવાના જળને પ્રેમનો અમૃત બનાવી હું તારી તરસ છીપાવીશ. કઈ રીતે છીપાવીશ રાધા? એક તો આ બનાવ પછી આપણી વાત મારા ઘરમાં કરું તો પણ કઈ રીતે? અને બીજું, મારા ખોરડા સાથેની તારા બાપુની દુશ્મની એ સ્વીકારશે આપણો સંબંધ? કિશન, પ્રેમનો સંબંધ તો હૈયાની લાગણીઓનો અદ્ભુત આશીર્વાદ છે. આરાધા તારી છે અને હંમેશા તારી જ રહેશે. અને આપણા પ્રેમમાં એટલી તાકાત તો છે જ કે બે ખાનદાનની દુશ્મનીને દોસ્તીમાં બદલી શકે. કિશનભાઈ, કોણ હતી એ? કોઈ નહીં. તમે મને નહીં કહો, પણ તમારું દિલ તો જાણે જ છે ને? કહ્યું ને ભાભી, કોઈ નહીં. તમને ગમે છે એ? ભાભી, કોઈ આપણને ગમતું હોય કે પ્રેમ હોય તો પણ એ માણસ આપણા નસીબમાં લખાયું જોઈએ એવું તો નથી. બસ તો પછી સમજો કે તમને તમારો પ્રેમ મળી ગયો. ખરેખર વિશ્વાસ નથી મારી પર? ઠકરાણા, ક્યાં સુધી આમ ઘરનો ભાર વેંઢાર્યા કરશો? હવે તો આપણી ઉંમર થઈ છે, ધર્મ ધ્યાનમાં તમારું મન પરોવો ને. ઠાકોર, તમે તો મારા મનની વાત છીનવી દીધી. વહુ બેટા, આવ દીકરા. બેટા, લો આ જવાબદારી અને સંભાળો હવે આ ઘરનો કારભાર. આ શું બોલ્યા બા? ઘરના કારભારમાં મને શું ખબર પડે? ભાભી, તમે બેઠા છો ત્યાં સુધી આ ઘરનો કારોબાર એ ક્યાંથી સંભાળે? કોઈ બા સાચું કે છે, આભાર મારાથી કેવી રીતે સચવાશે? એ ના સચવાય ને, એવી પણ ક્યાં નવરાત છે પ્રીત ભાભી ને? એ તો આજકાલ તું વચ્ચે ના બોલ. કારણ બેટા, તું પારકું લઈ છે, તારાથી વચ્ચે ના બોલાય. મામા, તમે ના કહેશો ને તો પણ હું વચ્ચે બોલીશ. મામા, તમારી પાઘડી આમ ગામ વચ્ચે ઠેવે ચડે મારાથી ના જોવાય. એવું તો શું થયું છે કરણ? એ પૂછો આ તમારી લાડકી વહુ ને. વહુ બેટા, શી વાત છે? મામા, બોલવા જેવું હોય તો બોલે ને. તો તું જ કરી દે ને ચોકવટ. ચોકવટ કરીશ તો પગ નીચેથી ધરતી ખસી જશે. કરણ, વાતમાં મણ નાખ્યા વગર ફોડફાડ, આ મારા ઘરની આબરૂનો સવાલ છે. પ્રીત ભાભીને ન કરવાનું કરતા જોઈ છે મેં ખેતરમાં. મામા, તમારી આ વહુના લક્ષણ સારા નથી. તમને જો મારી વાત પર વિશ્વાસ ના હોય ને તો જો આ પ્રીત ભાભી અને કિશનની રાસલીલા. શું બોલ્યો તું? શું બોલ્યો? શું છે? શું છે? એ ખરણ, આ ભાભીમાં તો મારી માથી વિશેષ છે, સમજાય છે તને? મા છે મારી આ, અને તું આ સંબંધ બદનામ કરવા નીકળ્યો છે? આ સંબંધ બાપુજી, ખરેખર ગલ છો, આ વાત ખોટી છે, આ વાત ખોટી છે બાપુજી. વાહ, તમને તો મારી પર ભરોસો છે ને? તમને તો તમારા લોહી પર ભરોસો છે ને? તમે કોઈના સમખાઈને કહેવા તૈયાર છો? આ વાત ખોટી છે બા. નજીરોના ભરમ છે બાપુજી, નજીરોના ભરમ ને તો હજી એ ધોવાય, પણ મનના વહેમથી તો કોઈનું જીવતર રોડાય, સમજાય છે તને? હા ખરી, આ ઘરમાંથી મારી નજર ની સામેથી નીકળી જાતો. જા કહું છું. કિશન બેટા, શાંત થા બેટા. બાપુ, તમારા દુશ્મનનો દીકરો કિશનિયાએ આપણી રાધા પર પ્રેમની જાળ ફેંકી છે. પૂછો આ રતનિયાને, અમે એ બંનેને હાથોમાં હાથ નાખીને એકબીજાની બાહોમાં બેઠેલા જોયા હતા. હજી બી કહું છું, ચેતી જાજો, પછી કહેતા નહીં કે કરણસિંહે કહ્યું નતું. બાપુ, કરણની આ વાત સાચી છે. એ દોલત સિંહે મને હંફાવવા માટે આવું નીચ કામ કર્યું? એમાં વાંક તો પેલા કિશનિયાનો જ છે. અરે કિશનિયાને તો હું ગોળીએ દઈશ. ગુસ્સો થૂકી નાખો બાપુ,
અને બુદ્ધિથી કામ લો. આ તમારી આબરૂનો સવાલ છે. અરે એ તો જોયું જ છે આગોરે. અરે બાપુ, 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 કિશનને ગોળી દેતા પહેલા એક ગોળી મારી છાતીમાં પણ ધરબી દો, એટલે તમારે કાળજે તાળે પડે. રાધા, બાપુ, બાપુ, કિશનને હું મનોમન વરી ચૂકી છું, અને પરણ્યા પહેલા એની વિધવાની જેમ જીવા કરતા તો હું મરી જવાનું પસંદ કરીશ. હા બાપુ, મારી દો ગોળી મારી છાતીમાં, મારી દો બાપુ. મારી દીકરી હોવા છતાં તું આવું બોલે છે? એ એ ખોડા હારે મારે દુશ્મની છે બાપુ. એ દુશ્મની ખતમ કરશે મારો પ્રેમ. બાપુ, રાધા નહીં માને. બાપુ, મારી માં જીવત હોત તો આજે મારે આ દિવસ જોવાનો વારો ના આવત. પૂરી તો આને અંદર રતન, મારા હાથે કઈ થઈ જાય એ પહેલા એને લઈ જા મારી આંખોની સામેથી.